सदृश शोभाक्षियुगल कृपा परावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम पूजितम सुर नरोत्तमेर मुदा धर्मनंदन महं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ। સદગુરુ નિષ્કુળાન સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથની અંદર કડવું 53 એમાં શંકાદિકોની કથા લખે છે અને શંકાદિકોની કથા લખતા સ્વામી એમ લખે છે કે આ શંકાદિકો હતા એને વૈકુંઠ લોકના દરવાજા ઉપર જો જઈ વિજય એમને અંદર ન જવા દીધા ને એમને ક્રોધ કર્યો તો પણ ભગવાનને ન ગમ્યું ને જય વિજય એમને રોક્યા એની ઉપર પણ ભગવાનને ન ગમ્યું। જય વિજયને શાપ થાય છે અને શંકાદિકોને ભગવાન ધામમાં પ્રવેશ આપતા નથી અને તપ કરવા માટે વિશેષ જાય છે અને શંકાદિકોએ પછી ભગવાનને રાજી કર્યા ભગવાનને અંતરમાં રાખ્યા। એવી રીતે સ્વામી કહે છે કે અંતરે ઉજળા રહેવું, બહારથી ઉજળા હોઈએ અને અંદરથી ગંદા હોઈએ તો ભગવાન રાજી ન થાય। આવી વાત સ્વામી કડવા 53ની અંદર લખે છે। આગળ કડવું 54 એમાં સ્વામી લખે છે એક જાજડી ઋષિની કથા। વડી ઋષિ એક જાણો જાજડીજી આરંભ્યું તપ અતિ વિષમ વળીજી। પુરાણોની અંદર આ જાજડી ઋષિની કથા છે। અહીં આગળ સ્વામીએ ધીરજ આખ્યાનની અંદર પરોક્ષ સંતો ભક્તોના ચરિત્ર લખીને પ્રગટ અત્યારે આપણે ભજતા મહારાજને વિશે આપણે કેમ જોડાવું એ સ્વામીએ આપણને પૂર્વના ચરિત્રો સંભળાવીને આજે ઉપદેશ આપ્યો છે। જાજડી ઋષિ છે, બહુ તપસ્વી ઋષિ છે। એમણે તપ ભગવાનને રાજી કરવા માટે આદર્યું છે અને પોતે તપ કરે છે। એટલું બધું ઘોર તપશ્ચર્યા જાજડી ઋષિએ કરી કે એમને પોતાનું શરીર ભાન ભૂલાઈ ગયું છે। તપ અને ભગવાનનું ધ્યાન બંનેને એમને ભેગા રાખ્યા છે। કર્યું હરિ ધ્યાન તેને તન શુદ્ધ ટળીજી। કર્યું હરિ ધ્યાન તેને તન શુદ્ધ ટળીજી। આવ્યા વન વિહંગ ઘણી સુગરીઓ મળીજી। આવ્યા વન વિહંગ ઘણી સુગરીઓ મળીજી। જાજડી ઋષિ અતિ ઘોર તપશ્ચર્યા કરે છે, સાથોસાથ ભગવાનનું ધ્યાન પણ કરે છે। એકલું તપ છે,
એ ભગવાનની પ્રાપ્તિ માટે પર્યાપ્ત નથી. ભગવાનની ભક્તિ છે, ભગવાનનું ભજન છે, ભગવાનનું ધ્યાન છે, એ ભગવાન સુધી પહોંચવા માટેનું યોગ્ય સાધન છે. તપ છે એ તેમાં મદદરૂપ થાય. તપ જો હોય તો ઇન્દ્રિયોનો નિગ્રહ થાય. ઇન્દ્રિયોનો નિગ્રહ થાય એટલે વૃત્તિનો સંકોચ થાય. વૃત્તિનો સંકોચ થાય તેવી સંકોચ પામેલી વૃત્તિ પરમાત્મામાં સહજ જોડાઈ શકે. જેની ઇન્દ્રિયો કંટ્રોલમાં ના હોય એની વૃત્તિઓ ઇન્દ્રિયો દ્વારા માયામાં ફેલાયેલી થઈ જાય, જેના કારણે એની વૃત્તિ દ્વારા એ ભગવાનને ધારી ન શકે. એટલે ભગવાનનું ભજન કરવું હોય કે ધ્યાન કરવું હોય તો સૂક્ષ્મ તપ જરૂરી છે. પેટ ભરીને બરાબર જમી લીધું હોય રાત્રે હૂતા પહેલાં, ગળા સુધી જમ્યા હોય એ ભાવતું ભોજન, અને આપણે વિચારીએ કે મને ધ્યાન થાય, તો કોઈ દિવસ ધ્યાન થાય નહીં. આપણે વિચારીએ કે રાત્રે ઉઠીને મારે 12, 15, 20, 25 માળા ફેરવવી છે, તો કોઈ દી ફરે નહીં, કોઈ દિવસ ના ફરે. કંઈક સૂક્ષ્મ તપ જોઈએ તો એ તપ છે એ ધ્યાન ભજનની અંદર મદદરૂપ થાય છે. એકલું તપ છે એ ભગવાનને પામવા માટે પર્યાપ્ત નથી. ભજન અને ધ્યાનથી જ ભગવાન મળે છે, તપ તો એનું સહાયક છે. તપ છે એ સ્વભાવને ઘસે છે, તપ છે એ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી આપે છે, ઇન્દ્રિયોને બુઠ્ઠી કરે છે. ઇન્દ્રિયો બુઠ્ઠી થવાથી વિષય તરફ બુઠ્ઠી થાય છે અને વૃત્તિ દ્વારા ભગવાનમાં જોડાવાય છે. જાજડી ઋષિ એટલું તપ કર્યું, સાથોસાથ ભગવાનનું ધ્યાન પણ એવું કર્યું અને ભજન પણ એવું કર્યું, શરીરની શુદ્ધિ ભૂલાઈ ગઈ છે. ઝાઝરી ઋષિ જ્યારે જંગલમાં તપ કરે છે ત્યારે એવું લાગે છે કે જેવી રીતે એક ઝાડ ઊભું હોય એવી જ રીતે ઝાઝરી ઋષિ પણ એમ જ ઊભા હોય, બેઠા હોય એવું લાગે છે. જાણે આ ઝાડ જ છે એક પ્રકારનું, હલતા નથી, પોતાનું શરીર છે ને બિલકુલ હલવા દેતા નથી, એટલા ભગવાનમાં મસ્ત છે, શરીરનું ભાન જ નથી રહ્યું. ગોપાળાનંદ સ્વામીએ કીધું, જેને ભગવાનનું ધ્યાન કરવું હોય, ભગવાનની માનસી પૂજા કરીએ ત્યારે પહેલાં સ્થૂળ શરીરને જીતવું, સ્થૂળ શરીર છે એને માનસી પૂજા કરવા બેસીએ ત્યારે હલાય હલાય ના કરવું, ઘણા તો હરખા બેહી જ નાખે. 5 મિનિટ માનસી પૂજા કરવાની હોય એમાં તેનો પગ, હાથ, માથું બધું આમથી આમ હલે. ગોપાળાનંદ સ્વામી કે સ્થૂળને જીતવું, હજુ સ્થૂળને નથી જીતી શકતા આપણે, હજુ માનસી પૂજા 2-5 મિનિટની કરવાની હોય એમાંય હરખા નથી બેસી શકતા. સ્થૂળ શરીર છે એને નથી જીતી શકતા, 5 મિનિટ માટે આ સ્થૂળ શરીર છે એને ન જીતાય તો પછી સૂક્ષ્મ કેવી રીતે જીતાશે, અને સૂક્ષ્મ પછીનું કારણ શરીર છે જે વાસનામય એને કેવી રીતે જીતાશે. માટે ભગવાનના ભક્તોએ આવો અભ્યાસ કરવો, આસન જીત થવું. આસન જીત કહેતા એક આસને સ્થિર બેસવાની પ્રેક્ટિસ કરવી. બહુ ચંચળ હોઈએ આપણે, આપણી ચંચળતાને ખોળવી પડે. સ્થૂળ શરીરને આપણે 5 મિનિટ નથી જીતી શકતા. અરે આપણે કહીએ એમાં બહુ બેસવું કઠણ પડે છે, પણ કોઈ બંદૂકવાળો સામે તમારી ઊભો હોય, બંદૂક ધરી હોય ને કીધું હોય કે જો સહેજ પણ હલનચલન થયું છે, તારા માથા ઉપર સફરજન મૂકું છું, જો હલનચલન થયું છે તો ગોળીએ દઈ દઈશ, તો કેવા ઊભા રહીએ? એકદમ સ્થિર ઊભા રહે ને. અમેરિકાની કોન્સ્યુલેટમાં વિઝા લેવા ગયા તો એ યાદ કરો કેવા ઊભા હતા ને, આ ગમે ને આમ આમ ડોક્યા કરે, ઓલો પૂછતો હોય તો ઉભર ઉભર આમના જવાબ આપું છું, સહેજ આ બાજુ વાત કરી લઉં, જાય છે કોઈ બારીએથી દૂર? જાણે હું મોટો ભગવાન સામે ઊભો હોય એટલો સ્થિર થઈને એનું મોઢું જોયા કરીએ કે ભાઈ આપી દેજે, લઈ લેજે પાસપોર્ટ, કેટલું બધું, કેટલું આપણને સ્થિર રહેતા નથી આવડતું એમ નહીં. આપણને જ્યાં સ્વાર્થ જણાય છે ત્યાં બધે સ્થિર રહેતા આવડે છે, પણ આપણને હજુ મહારાજમાં એટલો સ્વાર્થ નથી જણાનો. કેટલાય ભગવાનના ભક્તો છે જે અભ્યાસ કરે છે, 5 મિનિટ ધ્યાન, 10 મિનિટ ધ્યાન, 15 મિનિટ ધ્યાન, સ્થિર રહે છે ભગવાનના સ્વરૂપમાં.
અને ઘણા તો એવા છે સેવા બહુ કરે, દોડી દોડીને સેવા કરે, તન મન ધનથી સેવા કરે, પણ 5 મિનિટે સ્થિર થઈને ભગવાનનું ભજન ના કરી શકે. નવા નવા હોય એની માટે બરાબર છે, પણ તમને સત્સંગમાં 2-5 વર્ષ થઈ ગયા હોય ને તો પછી તો શરીરને સ્થિર રાખતા શીખવું જોઈએ કે 2 મિનિટ આમ ભગવાનનું ધ્યાન કરીએ, 5 મિનિટ બેઠા હોય માનસી પૂજા કરવા, સ્થિર થઈને બેસીએ, ઘડીક માથું આમ ઘડીક આમ ઘડીક આમ, હાથ ઊંચો નીચો, પગ ઊંચા નીચા કરીએ, ઘડીક આમ ખંજવાળી લઈએ. તે માનસી પૂજા નથી કરતા આપણે, કરીએ છીએ તો હજુ સ્થૂળ ભાવે સહિત કરે, સ્થૂળને નથી જીત્યું. આ ઋષિમુનિઓ કેવા હશે, જંગલની અંદર રહ્યા છે, જ્યાં આગળ કોઈ એવી પરિસ્થિતિ ત્યાં તો બધું જ આવે, મચ્છર આવે, માખો આવે, મોટી માખીઓ આવે, સર્પ આવે, વીછી આવે, હાથી આવે, વાઘ આવે, દીપડા આવે, આવા ભયાનક જંગલની અંદર એક પગે સ્થિર થઈને 2 હાથ ઊંચા કરીને ભગવાનનું ભજન કરે છે. ભગવાનના ધ્યાનની અંદર જાજરી ઋષિ મસ્ત છે. આના જેવું આપણે શું કર્યું કરવાના ભગવાનને રાજી કરવા? આપણે તો સરસ મજાના મેવા મીઠાઈ જમીન બેઠા છે એસી ને હીટિંગ વાળા હોલોમાં, હે ખુરશી ઉપર, અને અમે જોવો ને આવી મોટી ગાદી પર, ક્યાં આવે આની અંદર આપણે? ભગવાન તો આપણી પર દયા કરીને રાજી થાય તો ઠીક. આમાં કેટલાય એવા હશે અત્યારે કથા સાંભળતા હશે ને, તો કેટલાક સોફા પર બેઠા હશે ને, કેટલાક હજુ તો બ્રશય નહીં ફેરવ્યું હોય, બ્રશ નહીં કર્યું હોય, આ બ્રશ કરીને બેઠા હશે, નાવાનું બાકી હશે. એક બાથરૂમમાં 6 જણ હોય તો શું થાય? તો કે નાહીએ છે, હાલો ને, નાહ્યા વિના કથા સાંભળતા હશે, કોઈ દોષ નથી, સાંભળો. પણ કેટલાક એવા હશે સ્ટોર ઉપર કંઈક બિઝનેસ કરતા કરતા કથા આવે, જાજરી ઋષિ ત્યાં તપ કરે ને આ સ્ટોરમાં તપ કરતા હોય, આનું તપ સ્ટોરમાં હાલે, બોલો એવાય હશે. અને કેટલાક એવા હશે ગાડી ડ્રાઈવ કરતા કરતા કથા સાંભળતા હશે, જાજરી ઋષિ ક્યાં, જાજરી ઋષિની કથા ઠેક જંગલમાં હાલે, અને આ ભાઈ રોડ પર કથા સાંભળે અમેરિકાના. આવું થાય, આટલો બધો યુગ ફેર પડી ગયો છે. ભગવાન આપણી પર તો દયા કરીને રાજી થાય. બાકી આ જાજરી ઋષિની કથા સાંભળવા મારે જંગલમાં તમારે જંગલમાં જવું જોઈએ, જો એની ભૂમિકાએ જઈએ તો, અને ત્યાં જઈને બેહવું પડે અને પછી કથા કરાઈને સંભળાય. પણ મહારાજે દયા કરી, મોટા સંતોએ દયા કરી, એ કે તમારે ચિંતા નહીં, અમે બધું સહન કરી લીધું છે, તમે બધાએ હવે અમારું પ્રારબ્ધ ભોગવો જાઓ. મહારાજ કે જો 7 વર્ષ જંગલમાં ફર્યો, તપ કર્યું, માતાના રુધિરનો ભાગે હૂંકવી નાખ્યો, અને એક એક નાડી ઉઘાડી દેખાય, કોઈ જો આમ ક્યાંક ટાંકણી મારે ને તો પાણી નિસરે, લોહી તો નિસરે જ નહીં, આવું તપ કર્યું. અને નંદ સંતો કે અમારા વાહા ફાટી ગયા, અમને લોકોએ જે માર માર્યો છે, ભૂખ્યાન તરસ્યા, 5-5, 6-6 દિવસ સુધી રખડ્યા છે, એ અમને ખબર છે, પણ અમે એ બધું અમારું તપ, અમારું ભજન, એનું ફળ સ્વરૂપે તમારા બધાનું પ્રારંભ કરીએ છીએ, જાઓ. એ મહારાજ અને એ મોટા મુક્તોએ તપ કર્યું, માર ખાધા, આજે પણ પછી વચગાળાના મહામુક્તોએ જે સહન કર્યું, આજે પણ ગુરુજી જેવા સત્પુરુષોએ સહન કર્યું, કરે છે, અને એના દ્વારા આપણા પ્રારબ્ધ છે ને એ રૂડા કરે છે. આ મહારાજને મોટા પુરુષો કરે છે આપણા પ્રારબ્ધ રૂડા, અને એટલે આ બધું રૂડું છે. બાકી તો હોતું હશે સોફા પર બેઠા બેઠા નાયા વિના કથા હવારમાં મળી જાય, ક્યાંથી થાય? આ બધું ભગવાને દયા કરીશ, બોલો. અને પછી પાછા ના એ ધોઈને કે આપણે જાજરી ઋષિની કથા સાંભળીને એકે એક દિવસ સુધી ઉપવાસ કરવાના છે? જાજરી ઋષિની કથા છે ને ફાફડા જલેબી જમતા જમતા કે હા જાજરી ઋષિએ બહુ તપ કર્યું, બરફી ચૂરમું જમાડતા જમાડતા શું કરવાનું દાદા? જાજરી ઋષિની કથા આવી હતી, જબરું તપ કર્યું હા, પછી કાલે બરાબર મંતવ્ય દેવાનું, જાજરી ઋષિએ કેવું તપ કર્યું, સમજ્યા ને? બરફી ચૂરમો ખાઈને. તો આપણી ઉપર તો ભગવાને આટલી મોટી દયા કરી છે, બોલો કેવી દયા કરી છે! કાંઈ કરવાનું નહીં મહારાજ, કે આટલું પાડો, આટલું કરો, અંધકાળે લેવા આવી જુઓ. આ લોકોની દશા તો જુઓ, જાળવાની જેમ ઊભા છે જાજરી ઋષિ તપ કરે છે. હવે થયું એવું, એ જાળવા જેવા જ થઈ ગયા હતા, આખું શરીર એવું થઈ ગયું, કંઈ ખબર ના પડે કે આમાં પ્રાણ છે કે નહીં.
તે બધાય વનના બધા પક્ષીઓ ભેગા થયા, એમાં સુગ્રી આવી. સુગ્રીઓ કેવા હોય? લટકતા માળા બનાવે. એ સુગ્રીનો માળો જોયો છે ને, લટકતો હોય અને બહુ સરસ. એને બનાવતા આવડે? કોઈને ના આવડે. દરજીનું કામ એ કરે છે ને આર્કિટેક્ટનું કામ એ કરે છે. સુગ્રી છે ને દરજી છે અને આર્કિટેક્ટ એ છે ને કોન્ટ્રાક્ટર એ છે. ત્રણેય કામ ભેગું કરે આર્કિટેક્ટ. એની ડિઝાઇન જે સુગ્રીના માળાની હોય, અંદર એવા વિભાગો કરેલા હોય અને એટલો સુંદર માળો દેખાય કે બધા સોની અંદર પણ પોતાના ઘરની અંદર ગોઠવે છે એનો માળો. ભગવાને કેવી એને શક્તિ આપી છે, આર્કિટેક્ટ પ્લાન કેવી રીતે કર્યો હશે બોલો. દોરવાનો માઇન્ડમાં જ દોરી નાખે કોન્ટ્રાક્ટરે જાતે જ, બરાબર, જાતે જ કોન્ટ્રાક્ટર જાતે જ બધું મેન્યુફેક્ચરિંગ કરે. બધાય તણખલા ગમે ત્યાંથી વિની લાવે ને લઈ આવે, લાવે અને પછી એના માળા બનાવે. આ જાજળી ઋષિ તપ કરે છે અને તપની અંદર મસ્ત બની ગયા, ભગવાનમાં મસ્ત બની ગયા. ભગવાન સિવાય કાંઈ બીજું સ્મરણ નથી. સુગ્રીએ મળી માળા ઘાલ્યા, વળી બેઉ કાનની કોર, ઈંડા મૂકીને અહોની સ કરે છે સોર બકોર. સુગ્રીએ માળા તો કર્યા, ક્યાં કર્યા? તો કે જાજડી ઋષિ હતા એના બે કાનની કોર ઉપર માળા કર્યા, અને માળા કરી એમાં પાછા ઈંડા મૂક્યા. ઈંડા મૂક્યા એટલું નહીં, પાછા સોર બકોર કરે, અવાજ કર્યા જ કરે. આ ભગવાનમાં મસ્ત ઋષિ મુનિ. અને એને ભગવાનનું ભજન કરવામાં, ધ્યાન કરવાની અંદર વિક્ષેપ જેવું જણાય છે, પણ તોય અડગ પગે તે ઉભા રહ્યા, વળી જાય ન આવે ક્યાંય, જાને પંખીને પીડા ઉપજશે એવી દયા ગની દિલમાય, જાને પંખીને પીડા ઉપજશે એવી દયા ગની દિલમાય. ઝાઝડી ઋષિ એક પગે ઉભા રહ્યા, ક્યાંય ખસતા નથી, ક્યાંય જાતા નથી. તરસ લાગે તો પણ નથી જાતા, ભૂખ લાગે તો પણ નથી જાતા, ક્યાંય દૂર જવાનું નહીં, સ્થિર થઈને ઉભા રહ્યા છે. ક્યારેક સમાધિમાંથી જ્યારે પહેલાં તો વૃત્તિ તૂટે ત્યારે થોડુંક કંઈક સંધ્યા વંદન કે સ્નાન આદિ કરી આવે, પણ હવે તો અડગ પગે ઉભા રહ્યા છે. વૃત્તિ તૂટે છતાં પણ ત્યાંથી હલતા નથી, એક જ કારણથી કે જાને પંખીને પીડા ઉપજશે એવી દયા ઘણી દિલમાં. જો હું હલીશ તો આ સુગ્રીના માળા જે મારી ઉપર બનાવેલા જે છે, હું જેનો આશરા રૂપે અત્યારે રહ્યો છું, એના માળાઓ તૂટશે, એના ઘર તૂટશે, એને મૂકેલા ઈંડાઓ તૂટશે, એને એના જે પક્ષીઓ હશે એ પક્ષીઓ, અરે એના જે બચ્ચાઓ હશે એ બચ્ચાઓને રહેવા માટેનો એક આધાર એ નહીં રહે. આવું વિચારીને જાજડી ઋષિ એક પગે અડગ ઊભા છે, હલતા પણ નથી. ચારે દિશે જાય ચન સારું, વળી આવે રહે ત્યાં રાત, પછી ઈંડા મટી ઈંડજ થયા, ગયા ઓડી પ્રભાત. ચારે દિશે જાય ચણ સારું, ચારે દિશામાં પક્ષીઓ તો સવારની અંદર ઉડીને જાય, ચણ ચણિયાવે, અને વળી આવે રહે ત્યાં રાત, પાછા રાત્રે આવીને માળામાં વિરામ કરે, પછી ઈંડા મટી એમાંથી ઈંડ જ થયા. ઈંડા મટ્યા, જે સુગ્રીએ મૂકેલા ઈંડા હતા, જેનું જાજડી ઋષિને બહુ ચિંતા હતી કે જો હું હલીશ તો ઈંડાઓ ફૂટી જશે અને એના બચ્ચાઓ મરી જશે, એની જગ્યાએ હવે એમાંથી ઈંડામાંથી બચ્ચા થઈ ગયા. અને સવારની અંદર પાછા એ બચ્ચા થયા અને પેલા પક્ષીઓ ઉડે એની ભેગા ધીરે 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 એ બચ્ચાઓ પણ ઉડી ગયા, માળાઓ ખાલી થઈ ગયા. હવે આ લોકોને એનું કાર્ય પતી ગયું છે, માળો ખાલી પડ્યા છે. જાજડી ઋષિ જોવે છે કે પક્ષીઓ હમણાંથી આમાં આવતા નથી. એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, દસ દિવસ, છ મહિના સુધી જાજડી ઋષિ વાટ જોવે છે કે આમાં કદાચ ઈંડા હોય. ભલે પક્ષીઓ આવતા નથી પણ આમાં કદાચ એના નાના બચ્ચાઓ હોય,
તો મને તો દેખાતું નથી, પણ જો હું હલીશ અને એની અંદર જો કોઈ પક્ષીનું બચ્ચું કે કોઈ ઈંડું તૂટી જશે તો એ મને હિંસાનું પાપ લાગશે, એટલે મારે હલવું નથી. તોય અજા જડી જોઈ રહ્યા દિન કેટલાક સુધી વાટ, પાછા ન આવ્યા પંખી જ્યારે ત્યારે તજ મન ઉચાટ. ઘણા સમય સુધી જ્યારે પક્ષીઓ પાછા ન આવ્યા ત્યારે પોતાના મનની અંદર રહેલી ચિંતાને છોડી. હવે આ ઝાઝડી ઋષિનું આખ્યાન તો સ્વામીએ લખ્યું છે આટલું જ છે. સ્વામી એના ઉપરથી આ ધીરજ આખ્યાન ગ્રંથની અંદર આપણને સર્વને કેવી ધીરજ પ્રેરે છે. ધીરજ જ્યારે દુઃખ આવે છે ત્યારે ધીરજ રાખવાની, જે આગલા આખ્યાનોમાં આપણે સાંભળ્યું. ક્યારેક આપણું ધાર્યું હોય એનાથી બીજું કાંઈ થાય ત્યારે ધીરજ રાખવાની, એવા આખ્યાનો પણ આવ્યા. વગર વાંકે ઉપાધિ આવે ત્યારે ધીરજ રાખવાની, એવા આખ્યાનો પણ આપણે સાંભળ્યા. જ્યારે સુખદેવજી મહારાજનું આખ્યાન સાંભળ્યું ત્યારે આપણે સાંભળ્યું કે સુખદેવજી મહારાજ ઉપર જ્યારે વગર વાંકે દુઃખ આવ્યા ત્યારે એમને ધીરજ રાખી, એ આખ્યાન આપણે સાંભળ્યું. હવે ઝાઝડી ઋષિના આખ્યાનમાંથી દરેક વખતે ધીરજના સ્વરૂપ જુદા જુદા હોય છે. કોઈક વખત એવું છે કે દેવ તરફથી આવતી ઉપાધિમાં ધીરજ રાખવાની હોય છે, કોઈ વખતે એવું હોય છે કોઈ પરિસ્થિતિ એવી સર્જાય છે એની અંદર ધીરજ રાખવાની, કોઈ વખત કોઈ વ્યક્તિ તરફથી આવે છે ત્યારે ધીરજ રાખવાની હોય છે. પણ ધીરજ છે એ જ તમામ ઉપાધિઓનું નિર્મૂળ કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. જીવનમાં ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ થાય ત્યારે વ્યક્તિએ તરત ધીરજ ન ગુમાવવી જોઈએ, તરત કોઈ પણ વસ્તુનો નિર્ણય ના કરવો જોઈએ, તરત કોઈ પણ વસ્તુનું પગલું ન ભરવું જોઈએ, થોડીક વાર માટે સ્થિર થઈ જાઓ. જ્યારે એવું લાગે કે હવે કંઈક વિઘ્ન જેવું જણાય છે ત્યારે સ્થિર થઈ જાઓ. વિચારો, આ વાક્ય જે બોલાયું છે એની સામે હું બોલીશ તેનું પરિણામ આવશે આવશે આવશે, એની શક્યતાઓ જુઓ. જેમાં નેગેટિવિટી વધારે દેખાતી હોય એવું વાક્ય ન જ બોલીએ, એવું પગલું ન જ ભરીએ, એવી ક્રિયા ન જ કરીએ, એવું વર્તન ન જ કરીએ. ઝાઝડી ઋષિમાંથી હવે સ્વામી જે ઉપદેશ આપે છે આપણે શીખવા જેવો છે. એના જેવી દયા દિલમાં રાખવી અતિ દરિદ્ર, જીના મોટા જીવનું સહેવું સુખ દુઃખ તે શરીર. ઝાઝડી ઋષિ પાસેથી એ શીખવાનું છે. એ તો પોતે ભજનમાં મસ્ત હતા, એને કોઈનું કાંઈ બગાડ્યું નહોતું, છતાં પણ સુગ્રીઓ એમના કાનમાં આવીને ગમે એટલા અવાજ કરતી હતી, પણ ઝાઝડી ઋષિએ પોતાના હૃદયમાંથી દયાનો ત્યાગ ન કર્યો. દયા છે એ દયાને અખંડ રાખવા માટે ધીરજની જરૂર અવશ્ય પડે છે. દરેક સદગુણો છે એ સદગુણોને જાળવવા માટેનો જો કોઈ બેઝ હોય, એ સદગુણોને સાચવવા માટેનું જો કોઈ કવચ હોય તો એ ધીરજ છે. દયા ગમે એટલી આપણા હૃદયમાં હોય, આપણે પોતાના જીવનમાં પણ તપાસ કરી શકીશું કે આપણા હૃદયમાં, આપણે બધા મુમુક્ષુ છીએ, ભગવાનના માર્ગે હાલેલા છીએ, એટલે આપણા હૃદયમાં કંઈક ને કંઈક દયાના અંશ પડેલા જ હોય. ક્રૂર વ્યક્તિઓ હોય જેના હૃદય લોઢાછાપ હોય ને, એ કદાચ સત્સંગની અંદર હશે ને તો એ કાંઈ ભજન ભક્તિવાળો કે કોઈ ભગવાનના મોટા સાધુમાં હેતવાળો કે શાસ્ત્રના વાંચનવાળો કે શાસ્ત્રના શ્રવણવાળો નહીં હોય. પરંતુ આપણે કરીએ છે તો આપણા હૃદયમાં કંઈક અંશે દયા પડેલી છે, પરંતુ એ દયા શાશ્વત અને સ્થિર રાખવી એના માટે ધીરજ જરૂરી છે. સત્ય આપણા હૃદયમાં પડેલું જ હોય, આપણે ભગવાનના ભક્ત છીએ, પણ એ સત્યને ચિરકારી અને સદાયને માટે સ્થિર રાખવું એના માટે ધીરજ જરૂરી છે. જેટલા જેટલા સદગુણો છે, જે સદગુણને ધીરજનું કવચ જેટલું ઓછું એટલું એ સદગુણ સ્રવી જાય. જે સદગુણને ધીરજરૂપી પાયો ને ધીરજરૂપી કવચ જેટલું મજબૂત, એ સદગુણ ક્યારેય પણ સ્રવી ના જાય, એ સદગુણ ક્યારેય પણ જીવનમાંથી જતો ન રહે. એટલે દરેક સારા આપણા ગુણો છે એને કેળવવા ધીરજની જરૂર છે, એને રાખી મૂકવા માટે ધીરજની જરૂર છે, એની વૃદ્ધિ માટે ધીરજની જરૂર છે, એની સ્થિરતા માટે ધીરજની જરૂર છે, એના રક્ષણ માટે ધીરજની જરૂર છે. ધીરજ એ તો જીવનનું સૌથી અગત્યનું પાસું છે. આજે સુસાઇડ,
આજે આ પૃથ્વી પર સુસાઇડ કરવાવાળા હજારો વ્યક્તિઓ છે, અને એવા નથી કે જેને અન્ન દાંતને વેર છે એ લોકો સુસાઇડ કરે છે. મોટા મોટા ધનપતિઓ અમેરિકાની અંદર એવા એરિયાઓ છે કે જ્યાં આગળ એને સુસાઇડ બેલ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે એરિયાઓની અંદર ધનપતિઓના બંગલાઓ છે, મિલિયનર જે છે એના બંગલાઓ છે, પણ એવા વ્યક્તિઓ પણ સુસાઇડ કરે છે. કારણ એક જ છે, ધીરજ નથી. જીવનમાં ગમે એવી પરિસ્થિતિ થાય પણ ધીરજ રાખવી. એની અંદર અહીં આગળ દયારૂપી ધીરજ રાખવા માટેની સ્વામી વાત કરે છે કે ઝીણા મોટા જીવનું સહેવું સુખ દુઃખ તે શરીર. કદાચ ઝીણાને મોટા જીવ કંઈ દુઃખ આપે થોડું ઘણું તો શરીરમાં સહન કરી લેવું. કોઈ પણ દ્વારા આવતું દુઃખ એને સહન કરી લે. કો બની ગયેલી ઘટના કહું છું. અહીં આગળ જ અમેરિકાની અંદર જ ક્યાંક હતા, બગીચામાં બેઠા હતા અને એક મકોડો ગુરુજીના પગ ઉપર ચોંટ્યો. એટલે મકોડો તો આમ છોડે જ નહીં ને, પકડે એટલે કેવો પકડે, એક વાર પીધા વિના ના છોડે, અને જો છોડાવો તો ડંખી ઘણી વખત અંદર જતો રહે. તો આમ ગુરુજી એક વાર પ્રયત્ન કર્યો પણ એને છોડ્યું નહીં. હવે જો એને વધારે પડતું જો કંઈ કરવામાં આવે તો એનો ડંખ તૂટી જાય. એટલે ગુરુજી કંઈ ના બોલ્યા, એવું ને એવું રહેવા દીધું. એમાં હું ત્યાં બેઠો હતો ને એક ભગત બેઠા હતા, એને આમ કાઢવા માટેનો આમ પ્રયત્ન કરવા ગયા ને તો ગુરુજી કે અડીશ નહીં, રહેવા દે, એને બિચારાને પીવા ક્યારે મળે, કે પીવા દો, હમણાં પી લેશે એટલે છોડ દેશે. એટલે થોડી વાર થઈ પછી એનું જ્યારે એનું પતી જાય પછી છોડી દીધું. અહીં ગુરુજીને હોજી ગયું, પણ ગુરુજીએ પહેલી વાર આમ એને પ્રયત્ન કર્યો છોડાવવા પણ એને છોડ્યું નહીં. ગુરુજી કે આ બહુ દિવસનો ભૂખ્યો છે એટલે એને પીવા દો, કે વાંધો નહીં, જો એને ધરાયેલો હોત તો છોડ દીધું હોત પણ પીવા દો. છે ઘટના બહુ નાની, ઘટનાની અંદર કોઈ એટલું મોટું આશ્ચર્ય નથી લાગે એવું, પણ ભગવાનના સંતો હોય, ભગવાનના એવા મોટા ભક્તો હોય, એની અંદર દયા સહેજે હોય. કોઈ જીવ તરફથી આવતી પીડા એને પી શકે એનું નામ જ સંત છે, એનું નામ જ ભક્ત છે. જે બીજાની પીડા, બીજા તરફથી આવતી પીડાને પી નથી શકતો અને એનું હિત વિચારી નથી શકતો, એ હજુ ભગવાનનો સંત કે ભક્ત થયો જ નથી. સંત અને ભક્તની રીત પૂર્વે પણ આ હતી, વર્તમાન કાળે પણ આ જ છે અને ભવિષ્યમાં આ જ રહેવાની. જેની અંદર પરોપકાર હોય, જેના તરફ જગત તરફથી ગમે એટલોનો ઉપહાસ થાય પણ એમ જ વિચારે કે મારે તો એને સુખી જ કરવો છે, મારે તો એને સુખી જ કરવો છે. જે જાજડી ઋષિના આખ્યાનથી સ્વામી આપણને સમજાવે છે. સ્વામી આગળ લખે છે, આપણે અંગે પીડા આવતા જો થાય સામાને સુખ, તો ભાવે કરી ભોગવીએ દિલમાં ન માનીએ દુઃખ. આપણને કદાચ પીડા થતી હોય પણ સામાને જો સુખ મળતું હોય તો ભાવે કરીને એ દુઃખને ભોગવીએ પણ એમાં દુઃખ ના માનીએ. જીવનમાં આ કરવા જેવું છે, આ બહુ કરવા જેવું છે. પોતે કોઈક તકલીફ આવે ને પોતે ભોગવી લેવી, કોઈક વખત કંઈક કોઈ જગ્યાએ કશું આક્ષેપ આવે ને પોતાના માથે લઈ લેવો, કોઈકના માથે દુઃખ આવવાનું હોય ને આપણા માથે લઈ લેવું. થોડા થોડા નાના નાના પ્રયત્નો કુટુંબ પરિવારમાં તમે 2-5-10 જણ રહેતા હોય કરો, સત્સંગ સમાજમાં ક્યાંક રહેતા હોઈએ તો કરો. લગભગ અંત્યના 6 વચનાવત પ્રમાણે શ્રીજી મહારાજ એમ કહે છે, જીવનો એવો સ્વભાવ છે પોતે ભૂલ કરી હોય, કોઈ એને કે આ તે ભૂલ કરી છે, તો એ હંમેશા એવો જ આર્ગ્યુમેન્ટ કરતો હોય છે કે મને કોઈકે ભૂલાવ્યો ને એટલે હું ભૂલ્યો, બાકી હું તો ભૂલું એવો છું જ નહીં. બીજાનું તો માથે ક્યારે લઈ શકે, પોતાનું છે એ નથી લઈ શકતો જીવ, તો બીજાનું ક્યારે લઈ શકે. પણ જે બીજાને સુખી કરવા પ્રયત્ન કરે ને પોતે દુઃખ ભોગવે, એનું જે સુખ આવે ને થોડા સમય પછી, જેના અંતરની અંદર સુખ વર્તે ને સુખ આખું જુદું હોય, અને એવા જે સંતો ભક્તો છે ને ભગવાનને બહુ વહાલા થઈ જાય છે. આ ઘટનાને આવું જે સુખ બીજાના દુઃખને પોતે લઈ લે, બીજાને સુખી કરે, એ જે આખું ટ્રાન્સપરન્સ જે થાય છે એ ઘટનાને કોઈ વ્યક્તિ જોઈ નથી શકતો. 2-3 જ વ્યક્તિ જોઈ શકે છે, એક પરમાત્મા, બીજા એના સત્પુરુષ, ત્રીજું જેને એ કર્યું છે એ,
એ જે વ્યક્તિ છે એને ખબર પડે છે, અને જેના માટે થયું છે એ વ્યક્તિ જો વિચક્ષણ હોય ને બુદ્ધિવાળો થોડો હોય તેને ખબર પડે કે આ ઉપાધિ મારા માટે મારા માથે હતી, પણ આ દુઃખ એ ભોગવે છે અને મને સુખી કર્યો છે. બીજાને સુખી કરવામાં ક્યારેય કોઈ દુઃખી થયો નથી, એને દુઃખ જેવું જણાય છે, પણ ભગવાન એની ઉપર જે રાજી થાય છે ને એ રાજીપાથી એને જે સુખ વર્તે છે ને એ સુખ જુદું હોય છે. અમે માનસરોવરની યાત્રામાં ગયા હતા. પૂર્વેની કથાઓ તો ઘણી વખત તમને કહું છું, પણ હું પ્રત્યક્ષની કથાઓ ઘણી બધી કહું છું, કારણ કે શ્રીજી મહારાજે કહ્યું પરોક્ષનો જેવો મહિમા છે એવો જો પ્રત્યક્ષનો થાય તો એને મોક્ષનો મુદ્દો હાથ આવ્યો છે. ગરડા મધ્યનું 21મું. હવે માનસરોવરની યાત્રામાં 2012 કે 2010ની સાલમાં ગયા હતા, ત્યારે આપણા અક્ષર નિવાસી યોગી સ્વામી એ સાથે હતા, અને અમે બધા સંતો ને આ યાત્રાની અંદર શું થાય કે કેટલીક જગ્યાઓ એવી હોય કે ત્યાં ઠંડી બહુ જ હોય, અમુક ટિબેટનો પાર્ટ બહુ ઠંડો હોય, ને આગળ ધાબળાઓ હોય પણ એક એક જ ધાબળો હોય, દરેક માટે એક ધાબળો હોય. તો ઘણી વખત અમુક સંતો કે અમુક પાર્ષદો એવા હોય કે એને ઠંડી બહુ લાગે શારીરિક પ્રકૃતિ પ્રમાણે. તો યોગી સ્વામી શું કરે, એક ભગત હતા આપણા હારે યાત્રામાં આવેલા, તો એને ઠંડી લાગે એટલે એ શું કરે, પોતાનો ધાબળો એને દઈ દે. હવે ન્યાય એવું છે કે તમે શરીરને આખું ખુલ્લું રાખો તો ઠંડી બહુ લાગે, ઠંડી જ્યારે પડી હોય ત્યારે તમે આમ શરીરને જેટલું ફિટ કરી દો એટલું શરીરમાંથી જ ગરમી રહે અને જેના કારણે તમને ઠંડી ઓછી લાગે. તો એ પોતાની ધાબળી, પોતાની એક ધાબળી ઓઢવાની હોય, એ પોતાનો ધાબળો જે સૂઈ જવા માટે ઓઢવાનો એ ધાબળો દઈ દે, અને એ શું કરે એક ખુરશી લે અને ખુરશી ઉપર આખું શરીર આમ ભેગું કરી દે અને આમ આખું ખેસ્યું આખું માથેથી ઓઢીને આમ ફિટ કરીને આખી રાત એમને એમ બેઠા રહે, એમાં જેટલી ઊંઘ આવે એટલી ખરી. પગ લાંબા કરીને હુવા હોય તો ખુલ્લું થાય એટલે પવન, દિવાલો એ મકાનો એટલા કાચા હોય કે દિવાલોમાંથી પવન આવે, દિવાલોમાંથી. અહીં ઇન્સ્યુલેશન ના હોય તો કેમ દિવાલોમાંથી પવન આવે, આપણે વિન્ટર ટાઈમે, એમ દિવાલોમાંથી પવન આવે. એટલે એ ખુરશી ઉપર આમ ઠૂઠિયું વળીને આમ ઉપરથી બધે ઓડીને ફિટ કરીને બસ બેઠા રહે. એક દિવસ નહીં, યાત્રાના 13 દિવસ થયા તો 13 દિવસ એમ જ રહ્યા. કૈલાસની પરિક્રમા કરી તો પરિક્રમામાં એમ જ રહ્યા. એને ખબર પડી કે ગામને ઠંડી બહુ લાગે છે તો એને દઈ દે પોતાનું, પણ એનું સુખ એને બહુ વર્તતું હોય. એને એમ થાય કે ભલે મને કદાચ થોડું સહન કરવું પડે છે, પણ એક મારા ગુરુભાઈ કે એક આ સંત કે આ ભક્ત છે એને આટલું એને સાનુકૂળ થઈ ગયું, મારું કેટલું મોટા ભાગ. એમ પોતે દુઃખને સહન કરે પણ બીજાને સુખ આપે એ ભગવાનના સાચા સંત અને ભક્ત છે. જીવનમાં શીખવા જેવું છે, જીવનમાં કરવા જેવું છે. જીવનની અંદર આપણને જ્યારે પણ કોઈ દિવસ આવો ચાન્સ મળતો હોય અને આપણી કેપેસિટી હોય, કેપેસિટી કરતાં વધારે કરવા જઈએ તોય આપણે સહન ના કરી શકીએ અને ઉપરથી ઉપાધિ કરીએ બીજી, પણ જેટલું આપણાથી થઈ શકે એવું હોય એમાં આવું કરવું જોઈએ. અને આવી રીતે જે કરે, કેટલાય પરિવારમાં હોય છે ને, કેટલી માતાઓ એવી હોય છે, અમેરિકાના બધા દેશોમાં તો અત્યારે હવે બહુ સુખ સુવિધાઓ થઈ ગઈ, ભગવાનની બહુ દયા છે, પણ ગામડાઓની અંદર આજથી વર્ષો પૂર્વે તમે પણ જોયું હશે કે કેટલી માતાઓ એવી ઘરમાં હોય છે કે એને રાંધ્યું હોય, તાજું હોય, અત્યારનું બનાવેલું હાંજનો રોટલો પડ્યો હોય ને, તો એ માતા શું કરે છે, હાંજનો રોટલો પોતે ખાય છે અને તાજું બનાવેલું શાક છે, તાજી બનાવેલી રોટલીઓ છે એ પરિવારના બધાને જમાડે છે. એ બધા માટે બનાવે છે, બધાને જમાડે છે, બધાય જમી રહ્યા પછી વાસણોને ધોવે છે અને હાંજનો પડેલો હૂકો રોટલો હોય એ ખાય છે. એને એમ છે કે આનો બગાડ ના થવો જોઈએ, મારા પતિને આનો ખર્ચો ના આવવો જોઈએ ઘરમાં, એ એટલે ટાઢો રોટલો ખાઈ લે છે, બધાને જમાડે, બનાવે, વાસણ ધોવે, પછી એ ખાય, એ હાંજનું ખાઈ લે, ઓલામાંથી વધ્યું ઘટ્યું હોય તો ખાઈ લે, ઓછું હોય તો ઓછું, કાંઈ નહીં હાંજે ફરી રંધાશે ને વધશે તો જમી લેશું. એના હાથમાં છે રસોડું, એના હાથમાં છે બધું, છતાં પણ એવી માતા હોય. એમ એક દ્રષ્ટાંત સામાન્ય જે લોક સમાજની અંદર હવને દેખાય એવું છે, એવું દ્રષ્ટાંત દીધું, પણ એ માતાને એવું સારું બનાવેલું છોડી દેવામાં સુખ છે,
એક દ્રષ્ટાંત, પોતાનો નાનો દીકરો હોય, 5 ગુલાબજાંબુ છે અને દીકરાને ગુલાબજાંબુ બહુ ભાવે છે, તમને ગુલાબજાંબુ બહુ ભાવે છે, તો દીકરાને ગુલાબજાંબુ આપણે 5 પડ્યા છે, આપણે 5 જમી જઈએ એમ છે ને, દીકરો 5 ના 6 માગે એવો છે, તો આપણે શું કરશું? શું કરશું? છોકરાને દેશું ને, અને છોકરાને દઈએ એમાં આપણે રાજી થઈએ કે કુરાજી થઈએ? રાજી થઈએ. આપણને સુખ વર્તે કે દુઃખ થાય? આપણને ખાવું તું જોતું તું, આપણે જમવા બેઠા ને દીકરો દોડતો આવ્યો, આપણને યાદ નહોતું કે દીકરો આવવાનો છે, તો આપણે છોડી દીધું, દઈ દીધું. ભલે આપણી આસક્તિવાળી વસ્તુ છૂટી ગઈ, આસક્તિને છોડવી એ જ દુઃખ છે. વાસ્તવમાં દુઃખ ને સુખ એ તો જીવની માળેની મનની કલ્પનાઓ જ છે. જેમાં જીવને દુઃખ દેખાય છે એ દુઃખ બની જાય છે, જેમાં જીવને સુખ દેખાય છે એ સુખ બની જાય છે. આજે કોઈની થાળીમાં કારેલાનું શાક આવે તો એની માટે કારેલું સુખરૂપ થાય છે, અને કોઈકની થાળીમાં આવે તો દુઃખરૂપ થાય છે. એને એમ થાય છે કે કારેલું ક્યાંથી આવ્યું? આપણા એક ભગત છે, એને દૂધીના શાક સાથે બહુ પ્રેમ છે, તો એને દૂધીનું શાક મળે તો એને એમ લાગે મારા ભાગ ફૂટ્યા, આ દૂધી ક્યાંથી આવી બોલો. અને ઘણા કેવા હોય કે રોજ દૂધી ગોતતા હોય કે ટાઢી છે એમ કરીને જમતા હોય. તો જે વસ્તુ એક માટે સુખરૂપ થાય છે એક માટે દુઃખરૂપ થાય છે એનું કારણ એટલું જ છે કે વ્યક્તિએ જેમાં સુખ માન્યું છે એની માટે સુખ છે, વ્યક્તિએ જેમાં દુઃખ માન્યું છે દુઃખ છે. ભગવાનના સંત અને ભક્ત એવું જ માને છે, આ જીવન બીજા માટે ઘસાવા માટે છે, બીજાને ઘસવા માટે નથી. આ જીવન બીજાના ઉપયોગ માટે છે, કોઈનો ઉપયોગ કરવા માટે નથી. આ જીવન આ સત્સંગમાં સમાવા માટે છે, કોઈને સમાવીને એની ઉપર બેસી જવા માટે નથી. આ ભગવાનના સંત અને ભક્તનો વિચાર, માળામાં જેમ દોરો સોસરો ચાલ્યો જાય એમ ચાલ્યો જાય, એના જીવનમાં જ દયારૂપી ગુણ રહે છે. નહીં તો દયા આપણા જીવનમાં અસ્થિર હોય છે. હવારમાં દયા કરીએ અને સાંજે ક્રૂર થઈ જઈએ, રાત્રે આપણે દયાળુ હોઈએ અને હવારની અંદર આપણે શેતાન હોઈએ, આવું પણ થઈ જાય. માટે જે કોઈ સદગુણો છે એને ટકાવવા માટે ધીરજ બહુ જરૂરી છે. આપને અંગે પીડા આવતા અલ્પજીવ ઉપર વળી રાખવો નહીં રોષે કરતી, સ્થાવર જંગમ જીવ ઉપર પર હરવી હિંસક મતી. અલ્પજીવ ઉપર રોષ ના રાખવો, નાના જીવ ઉપર રોષ ના રાખવો, સ્થાવર જંગમ જીવ ઉપર, સ્થાવર હોય કે જંગમ હોય, ચાલતા હોય કે પછી સ્થિર હોય, તમામ જીવ ઉપર હિંસક મતી છે એને છોડી દેવી. પરને પીડા કહું કરવી એ તો કામ છે કસાઈનું, સર્વેને સુખ થવા ઈચ્છવું એહ કૃત્ય છે સંત સુખદાયીનું. સંતનું પાત્ર તો બધાને સુખ કરવાનું જ હોય. ભગવાનના જે સાચા સંત અને ભક્ત છે એના સંગે જે જાય એ બધા જ સુખિયા થાય. એ પોતાની પીડા કોઈને કહેતા નથી. એને શું પીડા ના થતી હોય, એને શું દુઃખ ના થતું હોય? આપણે ભગવાનના મોટા પુરુષો ને ભગવાનના સંતો ભક્તો પાસે આપણી ફરિયાદોની ફરિયાદો હજારો લાખો લખી દઈએ અને ઠાલવી દઈએ તો શું એમની પાસે કશું કોઈ પ્રોબ્લેમ જ નહીં હોય? હશે હશે, પણ એને સમાવતા શીખેલા હોય છે, એટલે જીવનમાં એની માટે કોઈ પ્રશ્ન હોતો જ નથી. ભગવાનના એકાંતિક પુરુષો, ભગવાનના એવા સંતો ભક્તો, એની પાસે પ્રશ્ન નથી, એની પાસે સમાધાન છે. એ એવું જ સમજે છે, મારા પુરુષોત્તમ નારાયણની જે ઈચ્છા એ મારું પ્રારબ્ધ. અંત્યનું 13મું, આપણે જ્યારે આપણું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. એ ભગવાનને કેટલા સુંદર શબ્દો મહારાજ બોલ્યા, એ ભગવાનને જેવું ગમે છે એવું જ આપણને ગમે છે, એનું ગમતું અને આપણું ગમતું. શ્રીજી મહારાજના શબ્દો, એનું ગમતું, એ ભગવાનનું ગમતું અને આપણું ગમતું, લેસ માત્ર નોખું રાખવું નથી. મારા શ્વાસના રચેતા મારા મહારાજ છે, મારા જીવનના નકશાના રચેતા મારા મહારાજ છે, મારું પ્લાન આના પછી કયું પગલું કેમ ભરવું એ કરવાવાળા મહારાજ છે, આના પછી સ્તુતિ કરાવી કે નિંદા કરાવી એ કરવાવાળા મહારાજ છે, મારા નાથને જે ગમે એ જ મને ગમે, એવું જેના જીવનમાં પાકું હોય એ કોઈ પણ તરફથી આવતા સુખ દુઃખમાં ક્યારેય પણ ચલાયમાન નથી થઈ જતો. મુક્તાનંદ સ્વામી, એક ભગવાનના સંત, એ કાદવવાળા પગ લઈને મોદિયા ઉપર આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી પ્રેમથી
સ્વામીનો કહેવાની રીત એટલી પ્રેમાળ હતી કે એ ક્યારેય આકરા થઈને બોલતા નહીં, સહજમાં એક જ વાક્યમાં એટલું કીધું સ્વામીએ કે સાધુરામ પગ ધોવા માટે ત્રાસ લાવું, આટલું જ કીધું. એ કીધું એટલા માટે કે ઓલાને અનુસંધાન થાય કે આ મોદીયું નવું છે, આની ઉપર કાદવવાળા પગ લઈને ક્યાં આવ્યો, ઠાકોરજીનું બગડે છે. ઓલાને એક વાક્ય એટલું ખતરનાક લાગ્યું કે એને એવું નક્કી કર્યું કે રાત્રે આ મુક્તાનંદ સ્વામી છે ને એને આજે મોકલી દો આ પૃથ્વી પરથી. રાત પડી, બરાબર સવારની અંદર પેલો પાળાખાર ચડેલો ને, રાત પડી, મોટા સાધુ મુક્તાનંદ સ્વામી તો અંતર્યામી, એની આંખો પરથી પરખી ગયા કે આ શું કરશે. રાત પડી એટલે સ્વામી આરામમાં હતા, એ સાધુ સૂતો હતો, સ્વામીનો શિષ્ય હતો. સ્વામીને કે સ્વામી મારે લઘુશંકા કરવા જવું છે, હાલો ને મારી યારે. સ્વામી કે સાધુરામ અત્યારે રાત પડી છે, અહીં લઘુશંકા નજીકમાં કરી લો. તો કે નહીં, મારે કૂવે જવું છે, કૂવા પાસે જવું છે. તો મુક્તાનંદ સ્વામી કે પણ અત્યારે આટલી અડધી રાત્રે એટલું અંધારામાં જવું, જીવજંતુ હોય તમે અહીંયા આગળ લઘુશંકા કરી લો. તો કે નહીં, મારે કૂવે જવું છે, સ્નાને કરવું છે, તમે હાલો. મુક્તાનંદ સ્વામી ખબર પડી ગઈ સ્વામીને આને શું કરવું છે, એના સંકલ્પ વિકલ્પને જાણી જાય, ભગવાનના મોટા સાધુ જાણી જાય. પ્રથમના 68માં મહારાજ કે સમાધિનિષ્ઠ પુરુષ છે એ કોકના શરીરમાં પ્રવેશ કરીને એના સંકલ્પ વિકલ્પને જાણી શકે. મોટા પુરુષો તો એવા છે, જાણવા છતાં અજાન છે, જોવા છતાં આંધળા છે, સાંભળવા છતાં બેરા છે, બોલવા છતાં મૂંગા છે. આ એકાંતિકના લક્ષણ છે. બધી જ ખબર હોય પણ જાણે કશું જાણતો નથી, જોતા હોય બધું જ પણ કાને જોયું જ નથી, સાંભળતા હોય બધું તો કે સાંભળતો જ નથી, અંતર્યામીપણું હોય પણ કે કશું જાણતો જ નથી. આવા મોટા પુરુષ હોય. મુક્તાનંદ સ્વામીએ જોઈ લીધું કે આને તો મને હવે મોકલવો જ ભગવાનના ધામમાં. એટલે સ્વામી આમ હાલતા હાલતા કે સાધુરામ જો મારી બહુ ઉંમર થઈ છે હવે, અને હું તો આમે કાલે ધામમાં જવાનો છું, કદાચ આજે ધામમાં જાઉં તો મને કંઈ વાંધો નથી, મહારાજને વહેલો મળીશ. અને પણ સાધુ છીએ ને આપણે, એટલે આપણામાં ક્રોધ, આપણામાં આંટી, કોઈ આપણા હિતે જ છું, આપણને હિતના બે વાક્યો કીધા એમાં આપણો સ્વભાવ આંટીદાર થાય એ આપણા સાધુને શોભે નહીં. સ્વામી એટલી મીઠી મીઠી રીતે વાત કરી, એટલે સાધુના આંખમાંથી આંસુડા પડવા લાગ્યા કે હું કોને મારવાનો સંકલ્પ કરું છું. એને એવું જ વિચાર્યું હતું, એ કાંઠો એ કૂવો હતો ને કાંઠા વિનાનો હતો, એટલે એને વિચાર્યું કે ન્યા જઉં એટલે સ્વામીને કહું કે તમે થોડું ડોલમાં પાણી ભરો, મારે સ્નાન કરવા જવું છે. સ્વામી આમ જેવા નીચા હેઠા નમે ને તે ધક્કો મારું જાય હેઠા, કોઈને ખબર જ ના પડે. બોલો, મુક્તાનંદ સ્વામીની ભેગા રહેવાવાળાને પણ મુક્તાનંદ સ્વામી જેવા છે એવા ઓળખાયા નહોતા, જો ઓળખાયા હોય તો એવો સંકલ્પ થાય જ કેમ. એટલે લોયાના 17માં એમ કીધું કે જો મુક્તાનંદ સ્વામી જેવા સાધુએ વિષય ખંડનની વાત કરે તો એનું પણ શસ્ત્ર કરીને માથું ઉડાડી દે એવો દ્રોહ કરે, એવું થાય. શસ્ત્ર કરીને એનું માથું ઉડાડી દે આવો દ્રોહ થાય. પણ મુક્તાનંદ સ્વામી ધીરજ રાખી અને સ્વામીએ વાતો કરવા લાગી, તે સ્વામીએ વાતો કરીને ઓલાનું હૃદય પરિવર્તન થઈ ગયું, સ્વામીના પગમાં પડી ગયા. સ્વામી મને બચાવી લીધો, નહીં તો હું તો આવું કરવાનો હતો. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કે સાધુરામ વાંધો નહીં, જાઓ તમને માફ, પણ આજ પછી આવા કોઈ સંકલ્પ ના કરતા, આ તો અમારી ભેગા છો, કાલ કોઈ બીજા મોટા સાધુ ભેગા જાઓ અને ક્યારેક તમે વિચરણમાં ગયા હો અને ક્યારેક તમને આવો સંકલ્પ થાય. પણ મુક્તાનંદ સ્વામીએ દયા કેવી રાખી, સ્વામીએ ધુત્કારી ના દીધો. આ ભગવાનના મોટા પુરુષોની રીત હોય, મોટા પુરુષોની બાજુમાં આવા પ્રસંગોની હારમાળાઓ હોય છે, હારમાળાઓ ઢગલા બંધ મોટા પુરુષોની બાજુમાં. અને એ જ એનું સામર્થ્ય છે, મોટાનું સામર્થ્ય કેટલું છે એ જાણવું હોય તો એવું સામર્થ્ય નહીં ગ્રહણ રોકી દીધું, એ તો છે જ. એ તો પુરુષોત્તમ નારાયણની ઈચ્છા હોય તો ગોપાળાનંદ સ્વામી કરે અને ગુણાદિત્યાનંદ સ્વામી ના પણ કરે. એની જોડે મહારાજને વાતો કરાવી હતી, મુક્તાનંદ સ્વામી જોડે વાત્સલ્ય આપીને તમામ જીવોને સાચવવા હતા, નિષ્કુળાનંદ સ્વામી જોડે આવા ગ્રંથો કરાવીને આપણા જેવા મુમુક્ષુનું અજ્ઞાન ટાળવું હતું. મહારાજને જ્યારે જેના દ્વારા જેવું કાર્ય બતાવવું હોય એવું સ્વયં મહારાજ બતાવે છે.
પણ ગોપાળાન સ્વામીએ જે ઐશ્વર્ય બતાવ્યું એ ઐશ્વર્ય ગુણાધ્યાન સ્વામી પણ બતાવી શક્યા હોત, નિષ્કુળાન સ્વામી પણ કરી શક્યા હોત, પણ શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે પરમહંસો આલ્યા છે તે દિવસે. એમ ભગવાનના મોટા પુરુષો, પણ સામર્થ્ય બધામાં સર્વસામાન્ય સામર્થ્ય ભગવાનના મોટા મોટા સંતો ભક્તો એ વખતે હતા, વર્તમાન કાળે છે, ભવિષ્યમાં હશે, એની અંદર એક લક્ષણા સહજ દેખાય કે એનું કોઈ અહિત કરવા માટે હજારો વખત પ્રયત્ન કર્યા હોય, એની સાથે ગમે એટલું કરી નાખ્યું હોય, છતાં પણ એના હાથ હંમેશા બધાયને અપનાવવા માટે, બધાયને સાચવવા માટે, પેલો વીછી ડંખ મારતો હતો તોય પેલા ઋષિ એને બચાવવા પ્રયત્ન કરતા હતા, એમ જીવોના ડંખ સહન કરીને એનું રક્ષણ ને એનું પોષણ જે કરી શકે એ ભગવાનના સાચા સંત છે, એ સાચા ભક્ત છે. એ અહીં આગળ સ્વામી લખે છે, એહ મત ખરો હરિ ભક્તનો નવ પીડવા પ્રાણ ધારીને નિષ્કુળાનંદનો નાથજી રીજે એવું કરવું વિચારીને. નિષ્કુળાનંદ સ્વામી કે આવો સાચા હરિભક્તનો અને સંતનો મત છે, માટે કોઈ પ્રાણ ધારીને આપણાથી પીડા થાય એવું આપણે ન વર્તવું. કોઈ એની અણસમજણથી પીડા પામતો હોય એની અણસમજણ છે, પરંતુ આપણા આશયમાં કોઈ પણ જીવ પ્રાણી માત્ર નાનામાં નાના કીટથી માંડીને મોટા મોટા ઈશ્વરો સુધી કોઈ પણને આપણે દુખાવા નથી. આપે મરવું ન મારવું કેને, આપણે મરી જવું સારું પણ કોઈને મારવા નહીં સારા. કદાચ જગતમાં કહેવાતું હશે કે એવી રીતે માર ખાય એને કાયર કહેવાય, એને બુદ્ધિ વિનાનો કહેવાય, એને મૂરખ કહેવાય. ભલે મૂરખ થવું સારું છે, બુદ્ધિ વિનાના થવું સારું છે, કાયર થવું સારું છે, પણ ભગવાનને ના ગમે એવું સુરવીરપણું સારું નથી. પુરુષોત્તમ નારાયણના ચોપડે આપણા નામ લખાય, એના હૃદયમાં નામ લખાય, એવું જીવન, એવી ધીરજ, એવી દયા આપણા હૃદયની અંદર આપણે રાખીએ એવું સ્વામી આપણને સર્વને અહીં આગળ કહે છે. કડવું 54 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની